हेलो एवरीवन, वेलकम टू यूट्यूब चैनल लर्निंग पॉइंट। आज ना वीडियो ની અંદર આપણે જોઈશું પાન કાર્ડ આપણે ઘરે બેઠા કેવી રીતે મેળવી શકીએ, બરાબર? કોઈ પણ તમે અરજી ઓનલાઈન આમાં કરી શકો છો પાન કાર્ડ માટેની, બરાબર? કેવી રીતે થાય એ આપણે આજના વિડિયો ની અંદર જોઈશું। તમે ઘરે બેઠા કોઈ પણ જગ્યાએ ધક્કા ખાધા વગર આની અંદર ઓનલાઈન તમે અરજી કરી શકો છો પાન કાર્ડ માટેની, રાઈટ? એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કોઈને પૈસા આપવાના નથી, બરાબર? જાતે જ તમે ફોર્મ ફિલઅપ કરો અને ઘરે બેઠા પાન કાર્ડ મેળવી શકો, રાઈટ? તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, બ્રાઉઝર ઓપન કરવાનું છે। તમે મોબાઈલ ફોન ની અંદર પણ આ ફોર્મ ભરી શકો છો, રાઈટ? તો સૌથી પહેલા તમારે બ્રાઉઝર ઓપન કરવાનું છે, બરાબર? બ્રાઉઝર ઓપન કરશો એટલે તમારે શું સર્ચ કરવાનું છે, ઇન્કમ ટેક્સ પાન કાર્ડ, બરાબર? આટલું સર્ચ કરશો એટલે આ પહેલો જે ઓપ્શન આવે છે પાન ઈ ફિલિંગ હોમ પેજ, બરાબર? એના હોમ પેજ ઉપર જવાનું છે તમારે। એટલે તમે અહીંયાથી ઈઝીલી અરજી કરી શકો છો, બરાબર? આપણે એપ્લાય કરી શકીએ, ઘરે બેઠા તમને પાન કાર્ડ મળી જશે, બરાબર? કેવી રીતે કરવાનું એ આપણે જોઈએ। સો જો આ પેજ ખુલશે, રાઈટ? તો આ રીતનું પેજ ખુલશે, તમારે શું કરવાનું છે, આપણને પાન કાર્ડ જોઈએ છે ન્યુ, બરાબર? આપણે એપ્લાય કરવાનું છે, તમે સેની ઉપર ક્લિક કરશો, ગેટ ન્યુ પાન, બરાબર? હવે આ પેજ ખુલશે તમારું, તમે પાન કાર્ડ માટે એપ્લાય કરશો એટલે તમારું આ પેજ જે છે એ ઓપન થશે, રાઈટ? હવે તમારે શું કરવાનું છે, અહીંયા જેટલી ડિટેલ માંગી છે એ પ્રમાણે તમારે ડિટેલને આપવાની છે, રાઈટ? સૌથી પહેલા શું કીધું છે, તો કે પ્લીઝ એન્ટર યોર આધાર નંબર ફોર પેન એલોટમેન્ટ, કે તમારે આની અંદર તમારો આધાર કાર્ડ નાખવાનો છે, બરાબર? આધાર કાર્ડ નંબર તો બધા પાસે હોય જ છે, રાઈટ? તો આધાર નંબર તમારે અહીંયા એન્ટર કરવાના છે। પછી આવશે કેપ્ચા કોડ, જે છે એ તમારે આની અંદર એન્ટર કરવાનું છે, એટલે કે આ જે તમને દેખાય છે કોડ, રાઈટ? તો આ કોડ તમારે આની અંદર એન્ટર કરવાનો છે, ઓકે? હવે શું કીધું છે, આઈ કન્ફર્મ ધેટ, એટલે કે હા કન્ફર્મ છે, બરાબર? આ કન્ફર્મ થઈ ગયું છે। હવે આ તમને ચાર કન્ડિશન આપેલી છે, બરાબર? તો એની કન્ડિશન છે જે હોવી જોઈએ, તો કે આઈ હેવ નેવર બીન અલોટેડ અ પરમનન્ટ એકાઉન્ટ નંબર, બરાબર? શું કીધું છે કે મેં ક્યારેય મારું પાન કાર્ડ કઢાવેલ નથી પહેલા, બરાબર? અને બીજું સેકન્ડ શું કીધું છે, માય મોબાઈલ નંબર ઇઝ લિંક વિથ આધાર નંબર, કે તમારો જે મોબાઈલ નંબર છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો જોઈએ, બરાબર? આ એનું ટર્મ એન્ડ કન્ડિશન છે, બરાબર? જે હોવા જોઈએ એટલે, બરાબર? હવે થર્ડ શું છે, માય કમ્પ્લીટ ડેટ ઓફ બર્થ અવેલેબલ ઓન આધાર કાર્ડ, તમારું જે આધાર કાર્ડ છે, રાઈટ? તો આધાર કાર્ડ ની અંદર તમારી બર્થ ડેટ જે છે એ આ રીતના ફોર્મમાં હોવી જોઈએ, બરાબર? ફોર્મેટ તમારી આધાર કાર્ડનું આ રીતે, મતલબ ટૂંકમાં શું કીધું છે, તો કે આધાર કાર્ડમાં તમારી બર્થ ડેટ જે છે એ ફૂલ હોવી જોઈએ, બરાબર? આ રીતે ડેટ હોવી જોઈએ, મંથ અને યર આ રીતે કમ્પ્લીટલી હોવી જોઈએ, રાઈટ? તમે બહુ જ ઈઝી થોડાક જ સમયની અંદર 10 જ મિનિટમાં ઘરે બેઠા પાન કાર્ડ મેળવી શકો છો, બરાબર? ચોથું શું કીધું છે, આઈ એમ નોટ માઇનર એઝ ઓન એપ્લિકેશન ડેટ ઓફ પેન, બરાબર? એટલે શું, તો કે હું 18 વર્ષથી ઉપર છું, બરાબર? 18 વર્ષથી ઉપર છું એટલે 18 વર્ષથી નાના નથી, આ તમારી કન્ડિશન છે। આઈ હેવ રીડ ધ ટર્મ એન્ડ કન્ડિશન, રાઈટ? આપણે બધી ટર્મ અને કન્ડિશન જોઈ લીધી છે। હવે તમારે શું કરવાનું છે, જનરેટ આધાર ઓટીપી કરવાનું છે, બરાબર? આટલું તમે ભરી દીધા પછી આધાર કાર્ડ જનરેટ કરવાનું છે ઓટીપી, બરાબર? તો જે નંબર તમારો આધાર કાર્ડ સાથે લિંક હશે એની ઉપર તમને ઓટીપી આપશે, રાઈટ? શું આપશે, ઓટીપી। તો અહીંયા તમને બીજું સેક્શન આવશે અહીંયા, બરાબર? તો શું આપશે, ઓટીપી। એ ઓટીપી તમે એન્ટર કરશો એટલે ફરીથી તમારે સબમિટ કરશો, પછી તમારી આધાર ડિટેલ જે છે, તમારો જે આધાર કાર્ડ છે, તમે જે આધાર કાર્ડ નંબર અહીંયા નાખો છો ને, બરાબર? તો એ આધાર કાર્ડની બધી ડિટેલ તમને થર્ડ સ્ટેજ ની અંદર જોવા મળશે, રાઈટ? પછી ફોર્થ સ્ટેજમાં શું કરવાનું છે, ઈમેલ આઈડી આપવાનું છે, પણ એ ઓપ્શનમાં છે કે જો તમે નાખો તો ઠીક, ના એડ કરવું હોય તો પણ ચાલશે, બરાબર? પછી લાસ્ટ ઓપ્શન આવશે ગેટ પાન, બરાબર? તો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે, ગેટ પેન ઉપર, એટલે તમને તમારું પાન કાર્ડ 10 જ મિનિટમાં મળી જશે, બરાબર? અને પછી તમારે શું કરવાનું છે, આટલું કર્યા પછી તમારે હોમ પેજ ઉપર જવાનું છે, બરાબર? આ સ્ટેપ છે, તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો એટલે આખી ડિટેલ જે છે એ તમારી કમ્પ્લીટ થઈ જશે, રાઈટ? પછી તમારે લાસ્ટમાં શું કરવાનું છે, હોમ પેજ ઉપર જવાનું છે, રાઈટ? હવે આપણું હોમ પેજ અહીંયા ઓપન થશે, ઓકે? ઓકે, હવે હોમ પેજ માં આવ્યા પછી આપણે શું કરવાનું, ઇન્સ્ટન્ટ પેન થ્રુ આધાર, બરાબર? આ સેકન્ડ નંબર ઉપર જે દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઓકે? તો હવે તમે જે
પાન કાર્ડ નું ફોર્મ ફિલઅપ કર્યું છે, એપ્લાય કર્યું છે, એના માટે તમારે આની ઉપર ક્લિક કરશો ડાઉનલોડ પેન, એટલે તમારું જે પાન કાર્ડ જે છે એ તમને 10 જ મિનિટની અંદર ડાઉનલોડ થયેલું પીડીએફ ફોર્મમાં મળી જશે, રાઈટ? તો જે પીડીએફ ફોર્મમાં મળે છે એ પીડીએફ તમારી એમને એમ ઓપન થશે નહીં. પીડીએફ ને ઓપન કરવા માટે શેની જરૂર પડશે? પાસવર્ડની, રાઈટ? શેની? પાસવર્ડની. તો પાસવર્ડ તમારે શું આપવાનો છે? તમારી જે બર્થ ડેટ છે એ આપવાનો છે, બરાબર? શું આપશો પાસવર્ડમાં? તમારી બર્થ ડેટ. પણ બર્થ ડેટ ખાસ યાદ રાખવાની કેવી રીતે આપશો પાસવર્ડમાં? તો કે તમારી જે બર્થ ડેટ છે, સપોઝ તમારી બર્થ ડેટ છે 1/1/1996, બરાબર? તો તમે એવી રીતે આપશો 01/01/1996, બરાબર? આ રીતે આપશો, વચ્ચે ડેશ કે સ્લેશ એવું કઈ કરશો નહીં, બરાબર? આપણે જોઈ લઈએ કેવા ફોર્મમાં આપવાનું છે, બરાબર? અહીંયા હું લખું છું, સપોઝ આ રીતે આપજો 01/01/1996, આ રીતે તમારે પાસવર્ડ આપશો એટલે તમારું જે છે એ ઓપન થઈ જશે, પાન કાર્ડ જે છે એ, બરાબર? તો આ રીતે તમે ઇઝીલી ઘરે બેઠા પાન કાર્ડ ને એપ્લાય કરી શકો છો. અને જે જે કોઈને ના મળ્યું હોય પાન કાર્ડ, જેની પાસે નથી, તો એને વિડીયો શેર કરો એટલે એ લોકો પણ એપ્લાય કરી શકે, રાઈટ? થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, જરૂરથી શેર કરો તમારા મિત્રો સાથે, અને જરૂર સબસ્ક્રાઈબ કરો આવી નવી નવી વિગતો વિશે જાણવા માટે. ઓકે, ચેનલ લર્નિંગ પોઈન્ટ ને. થેન્ક યુ.